બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલોટ, જો સરકારની કઈ યોજના બની સહાયભૂત. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી. કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી. કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી. કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરી દે ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારની સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. સાડી પહેરી, હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવી છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ જ કરતી હોય છે અને ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પૂના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેનને ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. શુક્રાણા વાંચ્યા છે ડીએસટીવી બનાસકાંઠા. પ્રધાનમંત્રીનું જે ડ્રોન દીદી યોજનાનું જે સપનું હતું તે સાકાર થયું છે. મારા જેવી 10,000 મહિલાઓ છે જે કે પગભર થશે અને તે સારો એવો રોજગાર મેળવશે. પ્રધાનમંત્રીનું સપનું હતું તે સાકાર થયું છે અને પ્રધાનમંત્રીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે અમારી જેવી મહિલાઓ પર વિશ્વાસ કર્યો અને અમને આ ડ્રોન પાયલોટ બનવા માટે પગભર કર્યા. અને હું બહુ ખુશ છું કે એક મને ડ્રોન પાયલોટ તરીકેનું મને નામ આપ્યું છે. તે પછી અમે ઇફકો કંપની તરફથી અમે પૂના ખાતે ગયા હતા. ત્યાં 15 દિવસની તાલીમ લીધા બાદ અમને સર્ટિફિકેટ આપવામાં આવી હતી. તે પછી 1 મહિના પછી અહીંયા અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યા હતા. તે પછી તેના 1 મહિના બાદ અમને દિલ્હીથી 1 સર આવ્યા છે જે અમને હાલ આજે મારી ફર્સ્ટ ફ્લાઇટ થઈ હતી. તે પછી હું બહુ ખુશ છું કે કારણ કે પહેલાં જે ટ્રેક્ટર દ્વારા અને જે પંપ દ્વારા દવા છાંટતા હતા તેમાં બબહુ સમય જતો હતો. જેમ કે 10 પંપ દ્વારા જે 1 ખેતરમાં દવા નંખાતી હતી તેના લીધે જે ડ્રોનમાં 10 લીટરની ટાંકી આવે તે 1 એકરમાં તે છંટકાવ કરે છે. અને તેની સાથે જે દવા સ્પ્રે કરતા હતા હાથના પંપથી તેમાં ખર્ચ પણ વધુ થતો હતો અને તે દવાના લીધે કેન્સર જેવી થવાની પણ બીમારી થતી હતી. તેના લીધે આમાં સરળ છે અને કંઈ નુકસાન નથી. અને જે રાસાયણિક દવાઓ જે આપણે ડાયરેક્ટ છંટકાવ કરતા હતા તે ખેતરમાં નુકસાન જમીનનો બગાડ પણ કરતી હતી. અને ડ્રોનથી છંટકાવ કરીએ તો જે પાક હોય તેને જ એટલું પૂરતું પોષણ મળે છે અને પાકમાં પણ વધારો થાય છે.